કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 24 જૂન, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ તથા ક્યાંક ભારે વરસાદની શુભ આગાહી કરવામાં આવી છે. સાઉથ વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તે સિસ્ટમ પ્રમાણે 4 દિવસ સુધી ગુજરાતમાં મેઘકૃપા વરસવાની ધારણા છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં તમામ જરૂરી સાધન સુવિધાઓ સાથે નવનિર્મિત ST બસ સ્ટેન્ડનું ભાવનગરથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જામજોધપુરમાં સાંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તથા ST અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમના પદ પરથી રાજીનામું ધરી દેતા 7 મહિનામાં RBIને બીજો મોટો ઝાટકો લાગ્યો છે. આ અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જામનગરમાં તળાવની પાળેથી ગઈકાલે સાંજે 2.5 વર્ષની જીયા ઘનશ્યામભાઈ કોળી નામની બાળકીનું કોઈ અજાણી મહિલાએ અપહરણ કરતા પોલીસે CCTV કેમેરાના ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ₹5,31,00,000ના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધા સાથેના આરામ ગૃહનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા. જામનગરનું નામ સમગ્ર વિશ્વમાં બ્રાસ સિટી તરીકે જાણીતું છે. જામનગરના બ્રાસ ઉદ્યોગની મુલાકાતે નામિબિયાના હાઈ કમિશનર ગેબ્રિયલ સિનિમ્બો અને તેમની ટીમના સભ્યો આવ્યા હતા. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આફ્રિકન દેશો સાથે વેપાર અંગે સેમિનાર, B2B મીટિંગ, ઉદ્યોગોની વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.